લોકડાઉન દરમિયાન જાણે અજાણે ઘણા લોકો જાહેરનામાના ભંગનો શિકાર બન્યા હોય છે ત્યારે પાલિતાણાની અદાલતે હુકમ હેઠળના તમામ લોકોને વિનામૂલ્યે પાલિતાણાના એડવોકેટ દ્વારા જાહેરનામાનો ભંગના કેસનો વિનામૂલ્યે લડી આપવામાં આવશે। लॉकडाउन दरमियान अनेक लोग कोई ने कोई रीते लोग ने सेवा करी रहा है त्यारे पालीताणा वकील शैलेष सिंहार द्वारा अनोखी सेवा शुरू करी छे। हाल वैश्विक महामारी कोरोना ने लईने समग्र देश में लॉकडाउन जाहिर करवामां आव्युं छे त्यारे लोगों ने कारण वगर घर की बहार निकलवा पर प्रतिबंध फरमावामां आव्यो छे। आ संजोगों में घणा लोको जाणे अजाण लोको लॉकडाउन दरमियान जाहिरनामानो भंगनो शिकार बन्या होय छे। आवा संजोगों में हाल लोगों ने बे टाइम जमवाना पण फाफा पड़ी रहा है त्यारे लॉकडाउन केस लड़वा माटे वकीलों ने फी चूकवी पण बनी जाए तेवी स्थितिनुं निर्माण थयुं छे। त्यारे पालीताणाना एडवोकेट शैलेष सिंहार द्वारा आवा तमाम जरूरियातमंदने पालीताणा अदालत हुकम हेठळ आवता केसो विनामूल्ये आपवामां आवशे। विशाल सुआगठिया, ZSTV पालीताणा। मारू नाम शैलेष भाई शियाळ, पालीताणा। आया हूँ छेल्ला बे वर्ष थी वकीलातनो व्यवसाय करूँ छू। हाल आपड़ा भारत देश अने विश्वव्यापी जे आ महामारी फैलाई रही है कोरोना नामनी, तेना संदर्भे जे सरकार द्वारा जे लॉकडाउन जाहिर करवामां आव्युं छे, जे ते राज्य सरकार અને જે તે જિલ્લાના કલેક્ટરો દ્વારા જે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે કે આ મહામારીનો વધુ ફેલાવો અને વ્યાપ ન વધે તેના માટે લોકોએ પોતાના ઘરમાં રહેવું, પરંતુ અજાણતા જે લોકોથી આ જાહેરનામાના ઉલ્લંઘન થઈ રહ્યા છે તે થોડુંક દયનીય સ્થિતિ છે। કાયદાનો ભંગ થાય તે અમાનવીય કૃત્ય ગણવામાં આવે છે, પરંતુ અજાણતા જે કૃત્ય થઈ ગયા છે કોઈને કાયદાનું જ્ઞાન નથી હોતું, તેના લીધે તેવા જરૂરિયાતમંદ લોકો માટે મેં આ સેવા ચાલુ કરી છે કે જેનાથી અજાણતા આ ગુનાઓ થયા છે, જેમાં IPC કે એટલે કે ભારતીય દંડ સંહિતા, પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને તેના અન્વયે જેટલા પણ કલમો અન્વયે જે ગુનાઓ નોંધવામાં આવ્યા છે, એપિડેમિક ડિઝીઝ એક્ટ 2005, તેના તમામ જે કેસો થયા છે તે વિનામૂલ્યે જરૂરિયાતમંદ લોકોને અમે આ સહાય પૂરી પાડવા માંગીએ છીએ। હાલ આપણા દેશના તમામ વોરિયર્સ એટલે કે ડૉક્ટર્સ, પોલીસ પ્રશાસન, આર્મી, CRPF તે જે સેવા પૂરી પાડે છે પોતાના જીવનું જોખમ લઈને, અને અમે 3 એડવોકેટ છીએ। પાલીતાણાથી હું શૈલેષભાઈ શિયાળ, ભાવનગરથી એડવોકેટ બાબુલભાઈજી વાળા અને તળાજાથી હરેશભાઈ બાંભણિયા, અમે ત્રણેય દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જરૂરિયાતમંદ લોકોને આ જે ઉલ્લંઘન થયું છે અજાણતા તે તમામના કેસ વિનામૂલ્યે અમારા દ્વારા લડી આપવામાં આવશે।